જેને સમજી હોય બરોબર આ વાર્તા એ હવે આઈડિયા માં જશે. હવે હું ક્વેશ્ચન આન્સર કરાવું છું. તો ચાલો ક્વેશ્ચન નંબર 1 વોઝ નેમ ઇઝ મેન્શન્ડ ઇન ધીસ રાઇમ્સ. શું કહે છે કે વોઝ નેમ એટલે કે કોના નામનો મેન્શન્ડ એટલે કે ઉલ્લેખ બરોબર કોના નામનો ઉલ્લેખ ઇન ધીસ રાઇમ્સ એટલે કે આ રાઇમ્સ અથવા તો આ સ્ટોરી આ પોયમ ની અંદર કોના નામનો ઉલ્લેખ કર્યો હતો. તો આ સ્ટોરી આપણને જે કંઈ આપવામાં આવેલી છે એ સ્ટોરી ની અંદર આપણને કોના નામનો ઉલ્લેખ કર્યો હતો. આ સ્ટોરી આપણને કોની આપેલી છે તો કે મધર મંચુર ની આપેલી છે બરોબર. એટલે જુઓ ક્વેશ્ચન નંબર 1 નો આન્સર તમારી આઈડિયલ માં આપેલો છે. તો જુઓ એનો આન્સર આપ્યો છે કે ધ નેમ ઓફ મધર મંચુર ઇઝ મેન્શન્ડ ઇન ધીસ રાઇમ્સ બરાબર. શું કહે છે કે મધર મંચુ આ રાઇમ્સ ની અંદર અથવા તો આ પોયમ ની અંદર આ કવિતા ની અંદર મધર મંચુર ના નામ નો ઉલ્લેખ કરેલો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 વેર વોઝ મધર મંચુર બોર્ન. હવે જુઓ આપણને એમ પૂછ્યું છે કે વેર એટલે ક્યાં, વોઝ એટલે હતો, મધર મંચુર એટલે કે મધર મંચુર અને બોર્ન એટલે જન્મ બરાબર. મધર મંચુર નો જન્મ ક્યાં થયો હતો તો ક્યાં થયો હતો જુઓ જોજો પાછું આ પોયમ આઈ છે બોર્ન એટ જનકપુર. બીજી લાઈન તમારી પોયમ ની બીજી લાઈન જુઓ એની અંદર આપેલો છે આન્સર કે બોર્ન એટ જનકપુર બરાબર. એટલે બીજો જે તમારે ક્વેશ્ચન છે એનો આન્સર પણ તમારી આઈડિયલ માં આપેલો છે. તો ચાલો જોઈ લઈએ કે મધર મંચુર વોઝ બોર્ન એટ જનકપુર એટલે કે મધર મંચુર નો જન્મ જનકપુર માં થયો હતો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 જુઓ વેર ડીડ મધર મંચુર સ્ટડી. હવે એના અભ્યાસ વિશે પૂછ્યું છે. સ્ટડી એટલે અભ્યાસ કરવો બરાબર. તો શું કહે છે કે વેર એટલે ક્યાં, મધર મંચુરે ક્યાં અભ્યાસ કર્યો હતો. તો જુઓ એનો આન્સર અહીંયા મેં લખ્યો છે અને તમારી પોયમ ની અંદર એ ખૂબ છે. જુઓ ત્રીજી ને સ્ટડી એટ જ્ઞાનપુર છે. જો જોતા જા જુઓ બાજુમાં પોયમ જો હવે એનો આન્સર મધર મંચુર સ્ટડી એટ જ્ઞાનપુર બરાબર. એટલે કે મધર મંચુરે જ્ઞાનપુર ની અંદર અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી ચોથો ક્વેશ્ચન શું આપ્યો છે કે વેર ડીડ મધર મંચુર વર્ક. શું કહે છે કે વેર એટલે ક્યાં બરાબર, મધર મંચુર ક્યાં કામ કરતો હતો. તો જુઓ ઈ પણ આઈ ગયું છે ચોથી લાઈન માં વર્ક એટ કર્મપુર પોયમ માં છે. જોતા જશો ને જોતા જશો એટલે સરસ યાદ રહી જાય. હાલો જુઓ હવે ચોથા નો આન્સર મધર મંચુર વર્ક એટ કર્મપુર બરાબર. એટલે કે મધર મંચુર કર્મપુર ની અંદર કામ કરતો હતો. ત્યાર પછી પાંચમો ક્વેશ્ચન જુઓ શું છે તો કે વેર ડીડ મધર મંચુર મેરી. મેરી એટલે લગ્ન કર્યા બરોબર. મધર મંચુરે ક્યાં લગ્ન કર્યા હતા તો ક્યાં કર્યા હતા જુઓ જોઈએ તમારી પોયમ માં આપ્યું જ છે. પાંચમી લાઈન મેરી એટ જીવનપુર બરાબર. એટલે અહીંયા આન્સર મેં એ જ લખ્યું છે કે મધર મંચુર મેરી એટ જીવનપુર. મધર મંચુરે જીવનપુર માં લગ્ન કર્યા હતા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6 જુઓ મેન ડીડ મધર મંચુર ફેલ ઇલ. શું કહે છે કે વેન એટલે ક્યારે બરાબર, મધર મંચુર ક્યારે બીમાર પડી ગયો હતો. તો મધર મંચુર છે એ ક્યારે બીમાર પડી ગયો તો જુઓ જો પોયમ માં આઈ પૂછે છે ફેલ ઇલ ઓન ફ્રાઇડે બરાબર, શુક્રવારે એ બીમાર પડી ગયો હતો મધર મંચુર. એટલે શું આવશે છઠ્ઠામાં ઓપ્શન બી ફ્રાઇડે બરાબર, શુક્રવારે એ બીમાર પડી ગયો હતો. ત્યાર પછી સાતમું વેન વોઝ
વર્સ ઓન મંડે વર્સ એટલે કે વધારે પડતો બીમાર બરાબર એટલે શું આવશે આઠમામાં ઓપ્શન ડી બરાબર કે મદન મંજૂર છે એ સોમવારે વધારે બીમાર પડી ગયો ત્યાર પછી પ્રશ્ન નંબર 9 જુઓ મદન મંજૂર ડાઈડ ઓન ટ્યુઝડે હવે આપણે ઈ એમ પૂછે છે કે આ જે વાક્ય તમને એ પૂછે આ જે સેન્ટેન્સ એ પૂછે મદન મંજૂર ડાઈડ ઓન ટ્યુઝડે એ સાચું છે કે ખોટું તો તમારી પોયમ ની અંદર જોઈ લો જોઈ કે મદન મંજૂર છે એ મૃત્યુ ક્યારે થયું હતું ટ્યુઝડેના ટાઈમમાં તો કે ક્યારે એનું મૃત્યુ થયું હતું મદન મંજૂરનું તો જુઓ પોયમ માં જોઈ લીધું તમે ડાઈડ ઓન ટ્યુઝડે એવું તમારી પોયમ માં આવ્યું છે એટલે શું આવશે આ સેન્ટેન્સ સાચું છે બરાબર એટલે રાઈટ ની નિશાની કરી નાખવાનું ત્યાર પછી 10 નું મદન મંજૂર વોઝ નોટ ક્રિમિટેડ ઓન વેનસડે હવે આપણને કેમ કહે છે વોઝ નોટ આપ્યું છે કે મદન મંજૂર નો અગ્નિ સંસ્કાર બુધવાર